ભદ્રેશ્વર ગામે ફરી ખનિજ માફિયાઓ થયા સક્રિય. ભદ્રેશ્વર ગામ નજીક આવેલ નદીમાંથી થઈ રહી છે ખનિજ ચોરી. મુંદ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામે ફરી ખનિજ માફિયાઓ થયા સક્રિય. ભદ્રેશ્વર ગામ નજીક આવેલ નદીમાંથી ખનિજ ચોરી થઈ રહી છે. આ ખનિજ ચોરીના લીધે સરકાર દ્વારા નદીની બાજુમાં 4 કરોડના ખર્ચે બનાવેલ ચેક ડેમને પણ નુકસાની થઈ રહી છે, તો ફરી પાછા ખનિજ માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે. આ ખનિજ ચોરી દિવસ રાત ચાલુ જ છે, તો શું લાગતા વળગતા તંત્રને તેની ખબર નથી કે પછી જાણી જોઈને આંખાડા કાન કરવામાં આવી રહ્યા છે. હવે તો કચ્છ ખનિજ ચોરીનું હબ બની ગયું હોય તેમ બેફામ રીતના કચ્છમાં થઈ રહી છે ખનિજ ચોરી. મુંદ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામે આવેલ નદીમાંથી પણ ખુલ્લેઆમ ખનિજ ચોરીઓ થઈ રહી છે. આ ખનિજ ચોરોને કોઈ જ રોકવાવાળું નથી. અહીંયાથી દરરોજને માટે 200થી વધુ ગાડીઓ દ્વારા ખનિજ ચોરી થઈ રહી છે. આ જગ્યા ઉપર ખુલ્લેઆમ મશીનો લગાવીને ખનિજ ચોરો નદીમાંથી ખનિજ ચોરી કરી રહ્યા છે, તો શું ખનિજ વિભાગને આ લોકો સાથે કોઈ મિલીભગત તો નથી ને? હવે તો ઉપરથી જ કોઈ ટીમ આવે તો જ આ ખનિજ ચોરી ઉપર લગામ લાગે. બાકી કચ્છના ખનિજ ખાતાના લોકલ અધિકારીઓને આ ખનિજ ચોરી અટકાવવામાં જરા પણ ઇન્ટરેસ્ટ નથી તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે.